ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવાને પોતાના જીવનમાં પ્રાણીઓ બચાવવાની અનોખી શરૂઆત કરી છે યુવકે અત્યાર સુધી બાર હજાર જેટલા સાપ પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે તેની આ કામગીરીથી આજના યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે ડીસાના યુવકે પ્રાણીઓને બચાવવાની કામગીરી હાથ ધરી છે યુવકનું નામ છે વિષ્ણુ ઠાકોર આમ તો આ ઉંમરના યુવકો મોજ જોક કરતા હોય છે પરંતુ વિષ્ણુ ઠાકોરે તેમની આ મોજ જોક ની ઉંમર માં ખૂબ જ ઉમદા કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં યુવક દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય સાપોને બચાવવાનો છે ક્યાંક પણ સાપ દેખાય તો આ યુવકોની ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી આવે છે

મનના અંદર છે કે જાણ કે સાપ છે અહીંયા એટલે હું ત્યાં આગળ શરૂ કરું છું કૂતવાનું દર વર્ષે અંદાજે હજાર બારસોની અંદર પકડાય છે મારે સાપ અહીંયા તો સમજો ને કે બનાસકાંઠાના અંદર તો સૌથી વધારે ઝેરી સાપ એક આપણે કોમન ક્રેટ કહીએ છીએ જે સૌથી વધારે ઝેરી સાપ હોય છે એ સો ટકા ઝેરી સાપ હોય છે બીજા નંબરનો આપણે ગણીએ કોબરા જે નાગદેવતા કહીએ છીએ આપણે અને ત્રીજા નંબરમાં આપણે હોય છે અન્ય સાપ પણ એટલા બધા ઝેરી હોતા નથી એક જે રેડ સ્નેક છે ધામણ કહેવા છે ને ગુજરાતીના અંદર ઈબિયન જરી હોય છે સાપનું નામ પડતા જ ભલભલાના પર સેવા છૂટી જાય છે પરંતુ દિશામાં એક ટીમ કે જે સાપોના ભયથી લોકોને દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે અને સાપ જેવા જીવો જીવન susti માટે કેટલા ઉપયોગી છે તે સમજાવી રહ્યા છે આ ટીમ સાપોને બચાવવા માટે હંમેશા સક્રિય રહે છે અને લોકોને સાપો વિશે માહિતી આપે છે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા વિષ્ણુ ઠાકોરે જે પ્રાણી બચાવ અભિયાનની શરૂઆત કરી છે તેમાં અત્યાર સુધી તેને બાર જેટલા સાપ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પકડી સુરક્ષિત જગ્યા પર છોડ્યા છે હાલમાં અહીં રેલવે સ્ટેશન રહેતા વિષ્ણુભાઈ ઠાકોર જે જવાનીના હાલમાં જે લોકો યુવાનીમાં જે લોકો શું કહેવાય નશાબાજી મોજ મજાની મસ્તીમાં ફરતા હોય છે એવા ટાઈમે અહીં આ નવયુવાન વિષ્ણુભાઈ એક સેવા કાર્ય કરી રહ્યો છે અને એ સેવા કાર્ય દરેક કોઈપણ જગ્યાએથી કોલ આવે જેમ કે પચાસ કિલોમીટર આસપાસનો કોલ પણ હોય છે તો એ ભાઈ રાત દિવસ દેખ્યા વગર રાત્રે બે વાગ્યા હોય તો ના પાડતા કોઈ વાત જ નથી અને વિષ્ણુભાઈની જે સેવા છે એવું તો દરેક બીજા યુવાનોને મેં કહું છું કે એ સેવામાં ભાગ આપે અને હાલમાં જે પ્રાણીઓ લોકો મારી દેતા હોય છે એમને બચાવવાનું એક સારું કાર્ય કરીએ આ યુવકો દરરોજના દસ થી વધુ સાપોને પકડી સુરક્ષિત સ્થળે છોડીને જીવનદાન બક્ષી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય બાબત છે ચોમાસુ પૂરું થતા અને શિયાળાની શરૂઆત પહેલા શિકાર માટે બહાર આવતા હોય છે એટલા માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સાપો સૌથી વધુ પ્રમાણમાં દેખાતા હોય છે એટલે લોકોને પણ આ બાબતે સાવચેત રહેવા માટે આ ટીમ જાગૃત કરી રહી છે વિકાસ પ્રજાપતિ સાથે ગુજરાત ન્યૂઝ દિશા